सुप्रभात, गुड मॉर्निंग। फिर एक बार आप सबने आजना संस्कृत लेक्चर में स्वागत छे। अपने आगळना लेक्चर में शुरू कर्यो हतो अपनो चैप्टर नंबर 12 सुभाषित सप्तकम, जेमा आपणे सात सुभाषितो जोया हता। सौथी पहला सुभाषित एटले शुं, आपणे जोयुं हतुं के भाई जे सुंदर उक्ति होय के बोध वचन होय तेने सुभाषित कहे छे। आ सुभाषितनी विशेषताओ घणी बधी छे, जेम के एक तो ए नाना होवा छतां એની અંદર અઢળક જ્ઞાન હોય છે અને એટલા માટે તેને ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો કહે છે। સરળ અને નાના હોવાથી લોકોના મોઢે યાદ હોય છે, લોકો એને આરામથી ગાઈ શકે છે, બોલી શકે છે। એ ઉપરાંત તે વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે। સુભાષિતોમાંથી ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે। એ જ્ઞાન કેવું હોય છે તો કે આપણા વડીલો, પૂર્વજો, વિદ્વાનો છે કે જેમણે પોતાના જીવન અનુભવના આધારે આ સુભાષિતોની રચના કરી છે અને એટલા માટે એ સુભાષિતો જ્યારે આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ, તેનો અમલ કરીએ છીએ, એટલે આપણું જીવન પણ છે એ ખૂબ જ સરળ ઉદ્ધત બને છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવના દર્શાવે છે, તેમાં વસુધૈવ કુટુંબકમ, આ સંપૂર્ણ પૃથ્વી એક કુટુંબ, એક પરિવાર છે તેવી ભાવના પણ દર્શાવવામાં આવી છે। તો અહીં પણ આવા નાનકડા છતાં ઊંડાણ ભરેલા સાત સુભાષિતો દર્શાવ્યા છે। આ સુભાષિતો છે એ અણમોલ રત્ન જેવા છે, જે મરજીવ્યા સમુદ્રના પેટાળમાં જે કિંમતી રત્નો, મોતીઓ લઈ આવે છે, એમ આ સુભાષિતો પણ આ સૃષ્ટિ જે અગાધ દરિયા સમાન, સમુદ્ર સમાન સૃષ્ટિમાં અણમોલ રત્ન છે। તમે આગળ ધોરણ 6-7 ભણ્યા હશો, 7 અથવા 8 આવતું હતું કે ભાઈ પૃથ્વી પરના 3 રત્ન જળ, અન્ન અને સુભાષિત, વ્યક્તિને દરેક વસ્તુ વગર ચાલે પણ ખોરાક અને પાણી વગર ન ચાલે, અને એવી જ રીતે સુભાષિતો પણ જીવનમાં ખૂબ જ મહત્ત્વના ઉપયોગી છે અને પૃથ્વી પરના 3 રત્નોમાં જળ, અન્ન અને આ સુભાષિતનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે આપણે આજના લેક્ચરમાં આ 7-7 સુભાષિત પૈકી તેના શબ્દાર્થ અને ભાષાંતર છે એ જોઈએ। તો શરૂ કરીએ। ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ, અ બંચ ઓફ 7 ગુડ સેઇંગ્સ। પહેલા સુભાષિત, ફર્સ્ટ સુભાષિતની ગ્લોસરી જોઈએ। શનેહ સ્લોલી, પંથઃ વે રોડ, કંથ અ પેચેડ ગારમેન્ટ, પર્વતલંઘનમ, ક્રોસિંગ ઓવર ધ માઉન્ટેન, વિત્તમ વેલ્થ। ટ્રાન્સલેશન: વોક slowly,
Along the road, use the patched garment slowly. Cross over the mountain slowly. Learn slowly. Acquire wealth slowly. These five things should be done slowly. આપણે કહેવત સાંભળી છે, ધીરજ ના ફળ મીઠા અને ઉતાવળે આંબા ન પાકે. એ જ કહેવતને અહીંયા આપણને સાર્થક દર્શાવી છે કે ભાઈ કઈ વસ્તુઓ છે કે જે ધીમે ધીમે કરવી જોઈએ. તો સૌથી પહેલું છે માર્ગ કાપવો, રસ્તો કાપવો. રસ્તો કાપવો એટલે શું કે ભાઈ લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ જવું, ના. રસ્તો કાપવાનો અર્થ છે કે એક જગ્યાએથી બીજા સ્થળે જવું, અથવા તો એ અર્થમાં અહીંયા કીધું છે કે આપણે આપણા લક્ષ્ય, આપણા ધ્યેય, આપણા મુકામ, આપણી મંઝિલ સુધી પહોંચવું. તો એ કઈ રીતે જવું? ધીમે ધીમે જવું. આપણે નક્કી કર્યું ભાઈ આપણું ધ્યેય કે ભાઈ હું 12th સાયન્સ 80% પાસ કરીશ, તો શું તમે 9th થી સીધા 12th માં જઈ શકશો, 12th ની એક્ઝામ દઈ શકશો? એ પોસિબલ થઈ શકે? કોઈ એમ કે ભાઈ આટલા પૈસા ભરી દો ને તમને સીધું 12th સાયન્સનું રિઝલ્ટ આટલા પર્સન્ટેજ આવી છે, તો એ શોર્ટકટ રસ્તો છે જે પોસિબલ નથી. કદાચ એવું થઈ શકે, તો પણ એના પરિણામ છે એ નુકસાનકારક હોઈ શકે. કેમ કે એક પણ એવું માધ્યમ, સાચા માર્ગે એવું માધ્યમ નથી કે તમે સીધા 9th થી 12th સાયન્સ કે 12th કે કોલેજ ગ્રેજ્યુએશન પાસ કરી શકો. એના માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ત્યાં સુધી જવું પડે છે. તો એ જ અર્થમાં અહીંયા કીધું છે માર્ગ કાપવો. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણા ધ્યેય, આપણા લક્ષ્ય સુધી, આપણા ગોલ સુધી આપણે માર્ગ કાપવાનો છે ધીમે ધીમે. ધીમે ધીમે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. બીજું કીધું છે કે ગોદડી બનાવવી, પેચ્ડ ક્લોથ ગાર્મેન્ટ. તમે જોયું હોય કે ભાઈ તમારા દાદી છે, નાની છે, જે બુઝુર્ગ છે, એ જૂના કપડાં હોય જે આપણે પહેરતા ન હોય, ટૂંકા પડતા હોય અથવા થોડા ઘણા ફાટલા તૂટલા, તેને કટ કરી જે સારું મટીરિયલ છે, સારું કાપડ છે, એને કરી સાઈડમાં કરી લેશે. પછી એને વરે વ્યવસ્થિત ધોઈ સાફ કરશે, સૂકવી સરસ મજાનું કરી, પછી એકની બાજુમાં એક એવા 2-3 લેયર કરી અને એનું સરસ મજાનું નવું બ્લેન્કેટ બનાવશે, તો એ ગોદડી બને. તો એ ગોદડી બનાવવામાં જે મહેનત લાગે છે, વેસ્ટ બધું મટીરિયલ ભેગું કરવાનું, એને સાફ સુથરું કરવાનું અને એમાંથી નવું બનાવવાનું. તો આપણે પણ ઘણીવાર આવા બધા કાર્યો કરતા હોઈએ, જૂનામાંથી નવું બનાવીએ. તો જે કાંઈ કાર્ય છે એને વ્યવસ્થિત બનાવવા માટે, સર્જન કરવા માટે, એને ગૂંથવા માટે એમાં પણ ઉતાવળ ન કરવી, એમાં પણ ધીરજ રાખવી. ત્યારબાદ એમ કહ્યું છે કે ભાઈ પર્વત ઓળંગવો, ઓવર ધ માઉન્ટેન. તો આપણે પર્વત ચડવા માટે જો આપણે ફટાફટ ચડવા જઈએ, ક્યાંક આપણો પગ લપસ્યો અને ઉપરથી સીધા નીચે હડડી પસવી ભૂકો, ના. આપણે ડુંગર ચડવામાં જે એકાગ્રતા અને ધીરજ રાખવી પડે છે, સેમ વસ્તુ છે કે આપણા જીવનમાં પણ પર્વત જેવી અનેક મુશ્કેલીઓ, મુસીબતો છે આવતી હોય છે. તો આ મુશ્કેલીઓ છે, આ મુસીબતો છે, તેનો સામનો કરો, તેને પાર પાડવા માટે, તેને ઓળંગવા માટે ધીરજ રાખવી જોઈએ. ત્યારબાદ કીધું છે લર્ન સ્લોલી. લર્ન, શીખવું, વિદ્યા મેળવવું, જ્ઞાન મેળવવું, શિક્ષણ મેળવવું. તો તેમાં પણ ઉતાવળ ન કરવી. એમ કહો કે ભાઈ મિસ તમે 1 કલાકનો લેક્ચર લઈને 3 પાઠ ઉડાડી દો, તો એ 3 પાઠ ઉડી જાય પણ મેં સમજાય શું? તમે શું એમાંથી ગ્રહણ કરી શકો? વાંચી કાઢું, ફટફટ બોલી કાઢું, તો તમને મગજમાં એમાંથી એક પણ વસ્તુ ન ઉતરે.
તમને ખ્યાલ જ ન આવે કે ભાઈ આ પાઠમાં શું હતું, ઓલા પાઠમાં શું હતું. પછી એક પેરેગ્રાફ આનો હોય, એક મુદ્દો આનો હોય, એક આનો હોય, એવું બને. એટલે વિદ્યા શીખવામાં પણ ધીરજ રાખવું. અને કહ્યું છે કે ધન કમાવું, એક્વાયર વેલ્થ. ધન, પૈસા, સંપત્તિ તો એને મેળવવામાં પણ ઉતાવળ ન રાખવી. બધા આપણે જોઈએ છીએ શોર્ટકટ રસ્તા અપનાવતા હોય કે ભાઈ જુગાર રમીને એટલા પૈસા કમાઈ લે, સટ્ટો રમે, અહીંયા આટલા પૈસા રોકાણ કર્યા છે, બે વર્ષે એના ડબલ થઈને આવશે. તો આ બધા શોર્ટકટ રસ્તાઓ છે, એમાંથી આવેલા પૈસા છે એનો સદુપયોગ થતો નથી. જે વસ્તુ ખોટી રીતે આવી છે એનો ઉપયોગ પણ ખોટી જગ્યાએ થશે. જો તમે આવા ખરાબ રસ્તેથી પૈસા મેળવ્યા છે તો દવાના ખર્ચાઓમાં વહી જશે, સેમકમાં ટેક્સ ભરવામાં, ફલાણામાં, આમાં તેમાં વહી જશે. પણ સાચી રીતે પૈસા લીધા હશે, કમાવ્યા હશે, તો એનો ઉપયોગ પણ સારો થશે. એજ્યુકેશનમાં વાપરી શકશો, જરૂરતમંદને દાન આપી શકશો, તમારા ઘરની ભૌતિક સુખ સગવડ તમે વધારી શકશો. તો એ પૈસા છે એને શોર્ટકટ રીતે નહીં પણ ધીરજથી અને સાચા માર્ગે કમાવા જોઈએ. તો આ પાંચ વસ્તુઓ છે, એ પાંચ વસ્તુઓમાં ધીરજ રાખવી જોઈએ તેવું અહીંયા આપણે સુભાષિત કહેવા માંગે છે. સેકન્ડ ગ્લોસરી, શીલમ, કેરેક્ટર, શૌર્યમ, બ્રેવરી, અનાલસ્યમ, એબ્સન્સ ઓફ લેઝીનેસ, પાંડિત્યમ, સ્કોલરશીપ, મિત્ર સંગ્રહ, કલેક્શન ઓફ ફ્રેન્ડ્સ, અચોર હરણીયાની, ધેટ કેન નોટ બી સ્ટોલ બાય થીવ્સ, અક્ષય, ઇનએક્સક્યુઝેબલ, ઇમ્પેરિશેબલ. નિધિ, ટ્રેઝર. ટ્રાન્સલેશન, કેરેક્ટર, બ્રેવરી, ઇન્ડસ્ટ્રીયસનેસ, સ્કોલરશીપ, કલેક્શન ઓફ ગુડ ફ્રેન્ડ્સ. These five are imperishable treasures that cannot be stolen by thieves. શું કહેવા માંગે છે કે ભાઈ આપણી એવી પાંચ વસ્તુઓ કે તેને કોઈ ચોર છે એ ચોરી ન શકે, એ અવિનાશી ખજાનો છે. અવિનાશી કે જેનો નાશ ન થાય એવો આ ખજાનો છે. તો આ પાંચ બાબતો કઈ છે? તો પહેલું છે કેરેક્ટર, સારું ચરિત્ર. સારું ચરિત્ર, શૂરવીરતા, બહાદુરી. પછી છે ઉદ્યમશીલતા, પરિશ્રમ, મહેનત. પંડિતાઈ અને સારા મિત્રો. આ પાંચ વસ્તુઓ કે તેને કોઈ ચોર છે એ આપણી પાસેથી ચોરી ન શકે, અને આ એવો અવિનાશી ખજાનો છે કે જેનો ક્યારેય નાશ ન થાય, કે જે ક્યારેય ખતમ ન થાય. આપણું સારું ચરિત્ર હોય, સારું કેરેક્ટર હોય તો કોઈ એને આપણી પાસેથી લઈને જઈ શકે નહીં. આપણે શૂરવીર હોઈએ, બહાદુર હોઈએ, આગળ પણ આપણે વાત કરી હતી કે ભાઈ પોતાના ઉપર આપણે આધાર રાખવાનો,
સ્વાધીન બનવાનું. તો જો આપણે સ્વાધીન હોઈએ, શૂરવીર હોઈએ, તો આપણી બહાદુરીને પણ કોઈ આપણાથી છૂટવી શકતું નથી. ત્રીજું છે ઉદ્યમશીલતા, પરિશ્રમ, મહેનત. આપણે મહેનતુ હોઈએ તો મહેનતના ફળ મીઠા હોય. જેટલો આપણે પરિશ્રમ કરીએ એટલું જ આપણને ફળ છે એ પારસમણી જેવું મળે. પંડિતાઈ, પંડિતાઈ એટલે શું? જ્ઞાન. આપણી પાસે જે જ્ઞાન છે, સારી બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. એ સારી બાબતોનું અઢળક જ્ઞાન, જેટલું બને એટલું આપણે જ્ઞાન મેળવી શકીએ, એને પણ કોઈ આપણી પાસેથી લઈને જઈ શકતું નથી. જ્ઞાન એવી વસ્તુ છે કે જે વેચવાથી વધે. તમે જ્ઞાન બીજાને આપો, એની પાસે આવે, એ કોઈ ત્રીજાને આપે, એની પાસે, આમ સાંકળ છે એ વધતાં વધતાં ઘણા બધા લોકો છે જ્ઞાની બની શકે છે. જેમ સુખ પણ વેચવાથી વધે, એમ જ્ઞાન પણ વેચવાથી વધે. પાંચમું કહ્યું છે કે સારા મિત્રો. સારા મિત્રોનો સંગ્રહ કરવો. સારા મિત્રો છે તેને પણ કોઈ આપણી પાસેથી છૂટવી શકતું કે ચોરી કરી શકતું નથી. એ સારા મિત્રો છે એ કેવા હોવા જોઈએ? સાચા હોવા જોઈએ. ખાલી દેખાવ પૂરતા નહીં, હકીકતમાં પૂરા મનથી એ આપણા સાચા મિત્ર હોવા જોઈએ. તો એને પણ કોઈ આપણે પાસેથી ચોરી શકતું નથી. ત્રીજા સુભાષિતની ગ્લોસરી. વી ગુણેશ પોસેસિંગ એડવર્સ ક્વોલિટીઝ વોર્થલેસ પુંસા ઓફ મેન. સહતિ, યુનિયન, યુનિટી. શ્રેયસી, બેનિફિશિયલ. તુષે હે હસ. પરિભ્રષ્ટા હા ફોલ. ન પ્રરોહંતી ધે ડુ નોટ ગ્રો. ટ્રાન્સલેશન જોઈએ. યુનિટી વિથ ઇવન વર્થલેસ રિલેટિવ્સ ઇઝ બેનિફિશિયલ. ધ રાઈસ ગ્રેન્સ સેપરેટેડ ફ્રોમ હસ ડુ નોટ ગ્રો. શું કીધું છે કે ભાઈ, વિરોધી ગુણ ધરાવનારા સગાઓ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ભાઈ વિરોધી ગુણ એટલે શું? તો કે ભાઈ એક પરિવાર છે, આપણે એવી માનીએ કે ભાઈ એક પરિવાર છે, પરિવારમાં સાત આઠ જણા રહે છે. હવે સાતે સાત જણા કે આઠ જણા જે છે, તો એ દરેકના ગુણ સરખા ન હોય. કોઈ શાંત સ્વભાવનું હોય, કોઈ ઉગ્ર સ્વભાવનું હોય, કોઈને બહુ બોલવા જોતું હોય, ખાવાની બાબતમાં પણ કોઈને તીખું તમતમતું ભાવતું હોય, કોઈને ગળ્યું બહુ ભાવતું. તો દરેક વ્યક્તિના ગુણ છે એ અલગ અલગ હોય છે, પણ હકીકતમાં એ બધા એક સંગઠન યુનિટીથી રહેતા હોય. અંદર અંદર એકબીજાને સ્વભાવમાં, ગુણોમાં ભિન્નતા છે, પણ બહારની કોઈ વ્યક્તિ આવે તો એ બધા એક જૂઠ બનીને, એક મત બનીને, એક સંપ બનીને રહેતા હોય છે. તો ત્યાં એમની જે એકતા છે, જે યુનિટી છે, એ સંપ છે, એ ફાયદાકારક નીવડે છે. એના ઉદાહરણ માટે કીધું છે કે ભાઈ, ડાંગર એટલે કે ચોખા, જે ચોખા છે જે ખેડૂત પકાવે અને
ત્યારબાદ એને ડુંડામાંથી અલગ કરે છે તો એ ચોખ્ખા છે, ફોતરીવાળા હોય છે જેને ડાંગર કહે છે. હવે આપણા ઘરમાં રહેલા જે ચોખા છે એમાં ફોતરી હોતી નથી, તો એ ડાંગરને આપણે જો ઉગાવીએ, એ ચોખાને જો આપણે ઉગાવીએ તો એ ઉગી શકતા નથી. એને ઉગાવવા માટે એના ઉપરની ફોતરી હોવી જરૂરી છે. અને પરિવારની જે એકતા છે એ આ ફોતરી જેવું કામ કરે છે. જેમ ચોખાની વિકાસ માટે, વૃદ્ધિ માટે ફોતરીનું આરક્ષણ જરૂરી છે, એમ પરિવારને વૃદ્ધિ વિકાસ માટે એકતા, યુનિટી એનું રક્ષણ છે. આત્મ એનું જે કવચ છે, યુનિટી રૂપી કવચ, એ ખૂબ જરૂરી છે. એટલે કે ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાઈ યુનિટી જે પરિવારમાં હોય એ લોકો હંમેશા આગળ વધે છે, વૃદ્ધિ વિકાસ પામે છે. અને એને સમજાવવા માટે આપણને ચોખાનું ઉદાહરણ આપ્યું છે કે ચોખાને ઉગવા માટે ફોતરી જરૂરી છે, એમ પરિવારની એકતા છે એ પણ પરિવારને આગળ વધારવામાં, સફળ બનવામાં ઉપયોગી સાબિત થાય છે. એટલે ટૂંકમાં અહીંયા યુનિટીનું, સંગઠનનું મહત્ત્વ દર્શાવ્યું છે. આપણે આગળ પણ સાતમું ચેપ્ટર છે જેમાં સંગઠનનું શું મહત્ત્વ છે એ વિગતવાર છે ભણ્યા હતા. કબૂતરોની વાત યાદ છે કે ભૂલી ગયા? ઓકે, ચોથા શ્લોકના શબ્દાર્થ પ્લસ મેઘ સમમ લાઈક ધ ક્લાઉડ, આત્મ સમમ લાઈક વન્સ સેલ્ફ, ચક્ષુ સમમ લાઈક ધ આઈ, ધાન્ય સમમ લાઈક ગ્રેઇન્સ. ટ્રાન્સલેશન: ધેર ઇઝ નો વોટર લાઈક ક્લાઉડ, ધેર ઇઝ નો સ્ટ્રેન્થ લાઈક સેલ્ફ, ધેર ઇઝ નો લુસ્ટર લાઈક ધ આઈ, નથિંગ ઇઝ એઝ પ્લેસિંગ એઝ ગ્રેન. તુલના કરવામાં આવી છે, સરખામણી કરવામાં આવી છે કે ભાઈ આ વસ્તુ છે તો એ વસ્તુ છે એવું બીજું કોઈ વસ્તુ નથી. એટલે કે એ વસ્તુનું મહત્ત્વ દર્શાવ્યું છે કે ભાઈ સૌથી શ્રેષ્ઠ, સૌથી બેસ્ટ વસ્તુ કઈ છે. તો સૌથી બેસ્ટ પાણી, સૌથી પહેલાં પાણીની વાત કરી છે, વોટર, જળ. કે ભાઈ જળ છે એ કેવું? તો કે મેઘ સમાન જળ. આપણે પૃથ્વી ઉપર ઘણી જગ્યાએ ઘણા સ્વરૂપે જોઈએ છીએ પાણીને, સાગર, સમુદ્ર, નદી, તળાવ, સરોવર, નાળા, ખાબોચિયા, કૂવા, અને દરેકમાં આપણે પાણી જોઈએ છીએ. પણ વરસાદ સમાન એક પણ પાણી નથી એવું અહીંયા કીધું છે કે ભાઈ સૌથી શુદ્ધ, સૌથી પ્યોર, ચોખ્ખું અને બેસ્ટ પાણી કયું હોય છે? તો એ છે વરસાદનું, મેઘજળ, એટલે કે વરસાદનું પાણી. ત્યારબાદ કીધું છે કે આપ સમાન બળ નથી. આપ એટલે પોતાનું સ્ટ્રેન્થ. બે ચાર પહેલવાન આજુબાજુમાં ઊભા હોય પણ આપણે ઉંદરાને જોઈને ડરતા હોઈએ તો એ પહેલવાન કાંઈ કરી શકે નહીં. એવી જ રીતે આપણે એકલા હોઈએ પણ આપણી સામે ગમે એવા ઊભા હોય તો પણ આપણે એની સામે ટકી શકીએ કે આપણને આપણી ખુદની ઉપર વિશ્વાસ હોય. આપણે આગળ પણ કીધું હતું કે ભાઈ સ્વનિર્ભર, સ્વાધીન. તો જો આપણે ખુદ ઉપર જ આધારિત હોઈએ અને આપણું બળ છે એ જ સૌથી મોટું બળ છે, પોતાની સિવાય બાકી બધા બળ નકામા, વ્યર્થ છે.
એટલે આપ સમાન કોઈ બળ નથી, ખુદ જેટલું બળ બીજે ક્યાંય હોતું નથી. પછી કહ્યું છે કે આંખ સમાન તેજ કહીએ, એ તો આપણે કેમ બને, સૂર્ય તેજસ્વી છે, ચંદ્ર તારા મારા ઘરનો બલ્બ છે આટલા વોલ્ટનો, એ ખૂબ પ્રકાશ આપે છે, રાઈટ. પણ એ બધી વસ્તુને આપણે કઈ રીતે જોઈએ છીએ, જોવા માટે શું છે, આપણી પાસે આંખ છે. જો આંખ જ ન હોય તો બાકી કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકતા નથી, અને એટલા માટે કહ્યું છે કે આંખ સમાન કોઈ તેજ નથી. આંખ છે એટલે આપણે બાકી બધા પ્રકાશના સાધનો કે બધી લાઇટ છે કે સૃષ્ટિ છે એને જોઈ શકીએ છીએ, એટલે આંખ સમાન કોઈ તેજ નથી. છેલ્લું કહ્યું છે કે ધાન્ય સમાન પ્રિય. ઘણી બધી વસ્તુઓ પ્રિય હોય છે પણ ધાન્ય સમાન કોઈ વસ્તુ પ્રિય નથી. ધાન્ય શું કામ પ્રિય? તો કે ભાઈ તમે લગભગ 8મા ધોરણમાં તમારે સુભાષિત આવતું હતું કે પૃથ્વી પરના 3 રત્ન અન્ન જળ સુભાષિત, તો એમાં પણ અન્નનું મહત્ત્વ દર્શાવ્યું હતું. અન્ન ખોરાક, દરેક વ્યક્તિને ખોરાક છે એની પ્રાથમિક જરૂરિયાત છે. ખોરાક અને પાણી વગર કોઈ વ્યક્તિ છે એ જીવિત રહી શકતું નથી, અને જીવન માટે દરેક વ્યક્તિને ખોરાક છે એ સૌથી વધારે પ્રિય છે. અહીં આ રીતે કઈ વસ્તુ છે એ સૌથી બેસ્ટ છે એ દર્શાવ્યું છે. અહીંયા આપણે આજે આ 4 સુભાષિત છે એ રાખીએ છીએ, બાકીના 3 છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું, સાથે સાથે હોમવર્ક છે પણ જોઈશું. તમારી જે બુક છે ફેર બુક, એમાં અહીંયા સુધીનું તમે કમ્પ્લીટ કરી કાઢજો. થેન્ક યુ.